સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મહર્ષિ રમણ જ્યારે પોતાના ઘરના આંગણામાં બેઠા બેઠા ખાખરના પાનના પતરાળ બનાવતા હતા, એક વ્યક્તિએ આવીને એમને એમ કહ્યું કે મહાત્માજી, કેટલાય દિવસથી મને એવો વિચાર આવે છે કે હું આત્મહત્યા કરી લઉં. મહાત્માજી, મને એવો વિચાર આવે છે કે હું આત્મહત્યા કરી લઉં. મહર્ષિ રમણ કાંઈ ન બોલ્યા, શાંતિથી બેઠા બેઠા પોતાનું પતરાળ બનાવતા રહ્યા. પતરાળ બનાવી રહ્યા, પૂરું થઈ ગયું એટલે પેલા ભાઈને આપ્યું ને કહ્યું કે લે, આ સરસ પતરાળ તૈયાર થઈ ગયું, હવે એને તું ઉકરડામાં ફેંકી આવ. એટલે પેલો ભાઈ કે, હે, તમે શું કહેવા માંગો છો? તો કે, અને તું ઉકરડામાં નાખી આવ. પેલા ભાઈએ કહ્યું કે, અરે મહાત્માજી, તમને કઈ ખબર પડે છે? કેટલી મહેનત કરીને તમે પતરાળું બનાવ્યું અને આ પતરાળને તમે હવે ઉકરડામાં નાખવાનું કહો છો, અને હું બોલું છું એનો તો કોઈ જવાબ નથી આપતો. મહર્ષિ રમણે કહ્યું કે ભાઈ, આ બે પાંચ મિનિટની મારી મહેનતથી બનેલા પતરાળાને ઉકરડામાં નાખવા જવાનો તારો જીવ ચાલતો નથી, તને એમ થાય છે કે મહેનતથી તૈયાર કર્યું છે અને એને તમે ઉકરડામાં નાખવાનું કહો છો, તો તને તારા પ્રશ્નનો જવાબ નથી મળતો? શું ભગવાને પરમાત્માએ પણ કેટલી મહેનત કરી અને કેટલાય પુણ્યનો ઉદય થયો ત્યારે આપણને આ માનવ જીવન મળ્યું છે, તો એ માનવ જીવનને શું આપઘાત કરવા માટે આપ્યું છે? શું એને મારી નાખવા માટે આપ્યું છે? અરે ઉઠ, સારા કામ કરવા માંડ અને આ જીવનને ધન્ય બનાવી દે. જે પરમાત્માએ આપણને જીવન આપ્યું એને યાદ તો કરી લો, એ જીવનને સુંદર બનાવવા માટે આપણને એવા સુંદર અવસરો આપે છે, સમય સમય ઉપર આપણને એ કેળવવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે એ ચૂકી જઈએ છીએ. દુનિયાનો માણસ આમ તમને સંસારમાં તમે જુઓ કે કોઈ કામ, આપણું કોઈ કામ કરે, ખાલી ઘરમાં પણ આપના મમ્મી કે આપના બેન કે આપના પત્ની કે આપના પતિ, કદાચ આપણને પાણીની જરૂર છે અને ગ્લાસ પાણી ભરીને આપે તો તરત આપણે શું કહીએ છીએ? સુધરેલો જમાનો છે, હે, થેન્ક યુ કહીએ છે ને. કોઈ પણ નાની સરખી ચીજ આપણી કોઈ કામ કરી દે કે બજારમાંથી કઈ વસ્તુ લાવી દે, થેન્ક યુ, તરત જ આપણે એને થેન્ક યુ કહીએ છીએ. નાનું સરખું કામ કરી દે તો પણ એને આપણે થેન્ક યુ કહી દઈએ છીએ. તો વિચાર કરો, પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા, જે પરમાત્માએ આપણને આટલું સુંદર શરીર આપ્યું, આટલા સુંદર સંસારની અંદર મોકલી દીધા, આપણને સાંભળવા માટે કાન આપ્યા, જોવા માટે આંખો આપી, શ્વાસ લઈને શરીરને ચલાવવા માટે સુંદર મજાનું નાક આપ્યું, આપણને હાથ આપ્યા, આપણને પગ આપ્યા, ક્યારે થેન્ક યુ કહ્યું? કોઈ સુંદર દ્રશ્ય જોવાનું મળ્યું તો ભગવાનને થેન્ક યુ કહ્યું કે પ્રભુ તે મને આંખો આપી, થેન્ક યુ, તે મને કાન આપ્યા, થેન્ક યુ. સ્કૂલમાં જ્યારે ટીચરે સાત અજાયબીના નામ પૂછ્યા, બધાએ એક એક અજાયબી કહી કે આ છે આ છે આ છે, એક નાના સરખા બાળકે કહ્યું કે મારે પણ કઈ કહેવું છે, અને ટીચરે કહ્યું કે બોલ બેટા, તારે શું કહેવું છે? અને ત્યારે નાના બાળકે એટલી સરસ વાત કરી કે એ બધી અજાયબી તો માનવ નિર્મિત છે. આપણે જેને અજાયબી કહીએ છીએ એ તો માનવ નિર્મિત છે, પરંતુ આપની સાત અજાયબી કરતા પણ વિશેષ અજાયબી પરમાત્માએ આપેલી છે. કઈ અજાયબી બેટા? આપણે જોઈ શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે હાથ પગથી કામ કરી શકીએ છીએ, આપણે સ્પર્શ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, અને એથી વિશેષ અજાયબી આપણને ભગવાને આપી છે કે આપણે અરસપરસ એકબીજાની સાથે લાગણીથી અને પ્રેમથી સંબંધ બાંધી શકીએ છીએ. ભગવાને આપેલા આ દૈવત્વને યાદ કરો કે આનાથી મોટી બીજી અજાયબી શું હોઈ શકે. તો પ્રભુએ આપણને કેટકેટલું આપ્યું ત્યારે પરમાત્માએ આપેલા અનુદાનોને કેમ વાપરવા, એ માટેની જે મતિ જોઈએ, એ માટેની જે બુદ્ધિ જોઈએ, એ માટેનો જે વિવેક જોઈએ, એ વિવેકને જગાડવાનું કામ પ્રજ્ઞા પુરાણ કરે છે.
અને તેથી આ જીવન એ આત્મહત્યા માટે નથી. આ જીવન તો સુંદર ઉત્કૃષ્ટ રાહ તરફ ચાલી અને સંસારને સુખી કરવા માટે આપેલું છે. જો જીવન જીવતા આવડી જાય તો જીવનમાં ચારે બાજુ સુખ અને સુખ જ દેખાય, અને જેને જીવતા નથી આવડતું એને જ્યાં જાય ત્યાં દુઃખ ને દુઃખ દેખાય. જેને ગમે તેટલું વૈભવ પણ મળી જાય ને તો એ વૈભવમાં પણ એને દુઃખ લાગે. ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ માણસ આનંદ અને ઉલ્લાસ ભરેલું જીવન જીવે તો એને જીવવાની મજા આવે. બાકી તો ગમે તેટલું આપણી પાસે હશે ને છતાંય માણસને સંતોષ નહીં હશે તો ક્યારેય સુખી નહીં થઈ શકે.